शरणागतपापपर्वतां गणयित्वा न तदीयसद्गुणम् अणु अप्यतुलं हि मान्यते सहजानन्दगुरुं भजे सदा ओमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः राणयाधाराय श्रीहरिकृष्णमहाराजाय नमो नमः मन्दमुखहास ઘનશ્યામ મહારાજા નમો નમ લો ધામાધિપત શ્રી ઠાકુરજી મારાજ નમો નમ आदि गुरुवे आदिगुरुवेश्रीमुक्तानन्दमुनये नमो नमः श्रीसद्गुरुचरणकमलेभ्यो नमो આજે તારીખ એકવીસ આઠ બે હજાર એકવીસ શનિવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કાર પીઠ લોયાધામ નાવલી ને આંગણે ચાલતી સુંદર મજાની દર રવિ સભા એની જગ્યાએ આજે શનિ સભા કરી છે આપણે કાલે તમારે બધાને રાખડી પહેરવા જવાનું ને પાછું કે નહીં જવાનું એટલે અમે કીધું હવે કોઈને ડિસ્ટર્બ કરી એવું હારું નહીં એટલે આજે હું રાખી શનિ સભા રાખી સભાની અંદર સુંદર મજાના હિંડોળામાં દર્શન આપતા આપણને વાલા વાલા ઠાકોરજી મહારાજ આપણા વાલા પૂજ્ય ગુરુજી સર્વે સંતો તથા આજે સુંદર મજાની આ સભાનો લાભ લીધો છે આપણા પરમ ભક્ત મોન્ટુભાઈ એમનો આખો પરિવાર અને સર્વે ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ સુંદર મજાની કથા ચાલી રહી છે હેમરાજ શાહ શેઠની ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એમના દીકરાઓ પહેલા થયા પછી પિતા થયા એની સુંદર મજાની કથા ચાલી રહી હતી એની અંદર ગોપાળાનંદ સ્વામી એવો સુંદર મજાનો ચમત્કાર બતાવ્યો કે ચમત્કારને જોઈ અને હેમરાજ શેઠને થયું ક્યાં કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ તો સાક્ષાત ભગવાન છે અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે હેમરાજ મારા જેવા તો અનંત ગોપાળાનંદ જેના ચરણોમાં છે જેની આરાધના કરી કરીને જેનું ભજન કરી કરીને જેની સેવા કરી કરીને જેની આજ્ઞા પાડી પાડીને આટલા અમે સમર્થ થયા છીએ એ સમર્થનો સ્ત્રોત ભગવાન સહજાનંદ સ્વામી છે એનો આશ્રિત તું થા એ અમારા બધા ભગવાન છે અમે એને ભજી ભજીને આટલા બધા મોટા થયા છે અને પછી આપણે સાંભળી કથા સદગુરુ મુક્તાનંદ સ્વામી કોણ હતા પેલા ભગત યાદ બોલો મોતીરામ પછી હવે આટલા બધા મોતીયા મહારાજ ધારણ કર્યા એને યાદ રાખ્યા હોય તો મોતીરામ યાદ આવી બોલો લો મોતીરામ ને હતું નક્કી કે મારા માટે ભગવાન કોણ મુક્તાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામી એવું ચરિત્ર કર્યું એવું ચરિત્ર કર્યું કે કે અંદર પડી ગઈ ના જેને હું ભગવાન માનું છું એ જો મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરીને એનું પાણી જતું હોય ને એ જો માથે ચડાવીને હર ગંગા નાયા હર ગોમતી નાયા હે અને પછી એનું ચરણામૃત પિતા હોય અને જો મને આજ્ઞા કરીને પાતા હોય અને જ્યાં એ ચરણામૃત પીધું ભગવાનના સ્પર્શ થયેલું પાણી એના શરીરમાં ગયું અને તરત જીવન પરિવર્તન થયું હા ઘણી બધી જગ્યાએ તમે જાઓને આજ તમે ગંગામાં સ્નાન કરવા જવાનો મહાત્મય છે ને એનું કારણ શું છે નદીઓ તો ઘણી બધી હમણાં આ ચોમાસું ચાલુ થશે એટલે બધી તમારા ગામમાંય નદી હોય તો વહેતી હશે છે કે છે જ નહીં છે હા તો પૂછી લેવું સારું કારણ કે આપણે કોઈ દાડો જોઈને હોય ને કહીએ પાછા તો કે સ્વામીને ખબર હોય એની બોલ બોલ કરે એના કરતાં પૂછી લેવું સારું તો હમણાં ચોમાસા વરસાદ આવે તો કારણ કે આપણે બધા પુણ્યનો ઢગલો બહુ કરેલો ને અહીંયા હે એટલે ભાઈ ભગવાન વરસાદે બહુ વધારે પડતો વરસાવે અહીં સાચી વાત છે લે અમે ગયા હતા હમણાં ક્યાં ગયા હતા આપણે પધરામણી કરવા અલીણા ગયા હતા ને હા અલીણા ગયા હતા બોરડી ગયા હતા પછી ક્યાં ગયા હતા હેરન ગયા હતા ત્રણેલ ગયા હતા અરે હમણાં તો આમ લહેર લહેર હતી ઓ એવી શાંતિ લાગે એવી શાંતિ લાગે નાવલીમાં જ બહાર જઈએ ને એટલે હાડું ખબર નહીં આમ બહુ આનંદ આનંદ થઈ જાય અહીંયા જ્યાં આયા ને ત્યાં પાછા બધા વાઇબ્રેશનો માથા ઉપર ગુમાવા માટે બધી બાજુ પેલું તમને ખબર છે આ ગાર્ડનની અંદર તમે જાઓ ને તો તે મચ્છી હોય મચ્છી મચ્છી એટલે પેલી માછલી નહીં મસ્સી કહેવાય ને મસ્સી હા એ મસ્સી એ મસ્સી હોય એ તમે આમ અંદર હાલતા જાઓને એટલે પછી તમારા માથા પર એવી ગૂંગળામણ ચાલુ થાય આમ જેમ જેમ આગળ ચાલો ને જેમ 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 અંદર ચાલતા જાઓ એમ એમ મસ્તી તમારા માથા પર આમ આમ ફરતી જાય પછી ધીરે 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 આમ આમ ગુંગળામણ તમને લેતી જાય ગાર્ડનની બહાર નીકળીને સંદિવસમાં ઘરી જાઓ પછી મસ્સી ગુમ અંદર પછી આવે નહી એમ અમે હમણાં ગામડા ફરવા ગયા ને અરવિંદભાઈ એ હવાના નીકળી જઈએ તે હાંજે આવીએ એ ક્યારે ખબર આઠ વાગ્યા આવીએ કાલ તો કેટલા વાગે આવ્યા હાડા નવે આવ્યા બોલો વિચારો લો તમે અને કંઈક કંઈક ગામની અંદર તો ખાલી બે ત્રણ જ પધ્રાવણી હોય મંડુભાઈ અને જ્યાં અંદર ભાઈ પ્રવેશ કરીએ અને ખબર પડે ઓહો ઠાકોરજી અમારા ગામમાં આવ્યા ના કોઈ ઓળખાણ ના કોઈ પેછાણ કાંઈ નહીં પહેલી વાર કંઈક કંઈક જગ્યાએ તમે ભેગા થયા કેટલી બધી જગ્યાએ તો નહીં પણ તોય તમે જાઓ તો આ તૈયારીઓ એવી સરસ મજાની કરી દે દોડી દોડીને એ આરતી લઈ આવશે સૂકા મેવાના તો ખિસ્સા ભરાઈ જાય ખિસ્સા જોડે રહેવાવાળાના બોલો મજા મજા આવે તમારે ત્રણ ત્રણ પધરાણી હોય ને તેવી તેવી ત્રીસ ત્રીસ પધરાણીઓ વધી જાય અમે કાલ પહેલાં ધીરુભાઈને આપ્યો સમય કેટલા વાગ્યા આવ્યો ત્યાં આપણે ચાર વાગ્યાનો સમય હાલો કેટલા વાગે અમે તમાર ઘેર ચાર વાગે તો અમે આવી જ જશું એટલે તમે ઘેર આવી જજો તે બચારા ત્રણ વાગ્યાના ઘેર આવી ગયા કેટલા વાગ્યાના ત્રણ વાગ્યા અને કેટલા વાગે ગયા ખબર છે રાત્રે નવ વાગે બોલો કેટલા વાગે રાત્રે નવ વાગે પધરામણી કરી એના ઘેર બોલ પછી પાછી અડધો કલાક તો સત્સંગ કર્યો ને કથા વાર્તા કરીને બેઠા ને વાતો કરીને હાડા ન આવે ત્યાં નીકળ્યા આવું છે જ્યાં પ્રેમ છે જ્યાં હિત છે શ્રદ્ધા છે ત્યાં બધું હાય છે અમે ત્રણ ગયા હતા અમારે ગગનભાઈના પરિવાર ત્યાં એ ફૂલડેથી વધાવે અને સરસ મજાની ફૂલડાની પથારીઓ બોલો લો જાણે ગુરુજી આવવાના હોય એવું એમ નાના એવા સાધુ ગયા તોય બોલો તમે જુઓ તમને એમ લાગે વાહ શું પણ ભગવાનના ભક્તોનો ભાવ અને પ્રેમ હોય છે ન કહે છે આ હમણાં આવશે આ બી મૂકી દબે ખુરશી મૂકો એક ટેબલ હે દિવેટી ધોયું હોય કે ના ધોયું એના ઉપર મૂકી હોય એક દિવેટ ને પછી લઈને મૂકી દીધેલું હોય તૈયાર આવે એટલે કરી દઈએ આરતી એટલે જાય કેસે એ આરતી થાય પ્રેમ એનો પ્રેમય દેખાય અને જેનો હકીકતની અંદર સાચો પ્રેમ હોય એ દેખાય બેવ દેખાય એમ આ લોકોને ભગવાનનો મહિમા સમજાઈ ગયો કે આ હા ભગવાનનો મહિમા સાધુ વતેજ છે સાધુ જીવનમાં ન હોત તો ભગવાનની પ્રાપ્તિ હોત નહીં અને પછી એવા સત્સંગી થયા શાહ શેઠ એવા સત્સંગી થયા હેમરાજ શાહ શેઠ તો સત્સંગી થયા આખો પરિવાર સત્સંગી થઈ ગયો ઘરની અંદર ના ખાય ડુંગળી ના ખાય લસણ કોઈના ઘેર પ્રસંગ હોય તો ખાવાનો રોકાય બોલો લો હા એવા પાકા ભગત થયા આખો પરિવાર અને એ પછી ગામની અંદર ખબર પડી હો હેમરાત તો બહુ મોટા શેઠ ને હવે આપણા ઘેર કંઈક ઉત્સવ હોય પ્રસંગ હોય તહેવાર હોય તો એ ખાવા બાવા રોકાય નહીં એટલે પછી પરિવારના જે સદસ્યો હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું કે હવે હેમરાજ શાહને ગમે એમ કરીને સત્સંગમાંથી પાછા પાડો હવે કાલે રિટર્નમાં આવતા હતા તમારી સાથે ઘરી બગત હતા એવા હરિભગત છે લોયાધામ પરિવારના પહેલાં તમે જુઓ જોબન પગીને ભૂલી જાઓ એવા હરિભગત હતા જોબન પગીને પહેલાં ભૂલી જાઓ તમે એવી હિસ્ટ્રી એના જીવનની હતી બોલો કોઈ વસ્તુ બાકી નહીં મારે ગણાવી નથી તમને એટલી વાતમાં સમજી ગયા ને તમે કોઈ જીવનની અંદર વસ્તુ બાકી નહીં બધી વસ્તુ એ પૂરી પાર્ટી બધું ધરતી પરનું આ કોઈ સ્વીકારી વસ્તુ ના હોય એવું ના બને એના જીવનમાં દિલીપભાઈ છોટે જુઓ પગી બધું પણ પછી સાધુનો યોગ થયો ગુરુજીનો યોગ થયો કથા વાર્તા સાંભળી સત્સંગી થયા અત્યારે એવા સત્સંગી થયા છે એવા સત્સંગી થયા છે કાલામાં ગાડીમાં હતા યસ બગત હતા સાંભળતા હતા ખોટું એક કઈ ગપુ નહીં મારું એની દીકરી કેનેડા છે દીકરો છે નહીં પતિ પત્ની બે છે એના સસરા અને સાસુ એ બે જણા રહે છે નડિયાદ મમ્મી પપ્પા છે નહીં શાળાના બધા રહે છે અમેરિકા એટલે એમના ઘરે બીજું કોઈ છે હવે તો થયા હોય ને આની દીકરી છે કેનેડા છે એટલે હવે કેટલી ઉંમરના થયા સાસુ સસરા તો બીમાર પડેલા તો આ લોકો ગયા એના ઘેર સેવા કરવા સત્સંગી કથા વાર્તા સાંભળે એટલે એવું કહે ને સંતો તો કથામાં કે વડો વડીલોની સેવા કરવી એને રાજી કરવાથી ભગવાન રાજી થાય એને પૂજવાથી ભગવાન પૂજાયા પોતાના સૌથી મોટામાં મોટું તીર્થ એટલે પોતાના મા બાપ એટલે આ લોકો કે ઓહો આટલો બધો મહિમા છે તો હાલો આપણે સેવા કરવા માટે જઈએ તો બચારા બે સેવા કરવા ગયા સેવા કરી જ્યાં સસરા હાજા થયા ને એટલે સસરાએ કીધું તમે મારા ઘર ખાવ કેમ નહીં સસરા હું કીધું મારા ઘર ખાવ કેમ નહીં એટલે ભગત હતા ને કાલ વાત કરતા હતા એ જ તમને વાત કરું જ બેઠી એટલે પેલા ભગત તો કઈ બોલે નહીં કારણ કે એના સસરા થાય એટલે એની દીકરીએ કીધું કે તમારા ઘેરાય પપ્પા છે ને બધી ડુંગળી લસણ ને એવું બધું બનતું હોય ને નાખેલું એટલે અમે તમારું ઘેર જમતા નથી હવે તમારા જીવનની અંદર નક્કી કરી નાખો ડુંગળી લસણ ખાવાનું મારા ઘર ચાલુ દો નકર મારા ઘેર તમારે આવવાનું જ નહીં બોલો લો સસરા સગા સસરાની વાત દૂરના ની પછી દીકરીએ વળી કઈ સમજાયા સમજાય એટલે એટલી વાતે આવ્યા કે સારું અમારે ઘેર આવો તો ડુંગળી લસણ વગરનું તમારું બનાવીને જમજો અમારા ડુંગળી લસણવાળું કરી આપજો પણ હોટલમાં જમવા અમારી જોડે આવવું જોઈશે બોલો લો આ ઢા વિચારો તો ગયા તમે હું કીધું હોટલમાં જમવા અમે જઈએ ત્યારે તમારે અમારી જોડે જમવા આવવું જોઈશે અને તમારા માટે જૈન મગાવવાનું ડુંગળી લસણવાળું ના ખાતા બસ લો હાલો ઓલો ભગત એવો ફસાયો છે હવે નથી એને ના પાડી શકતો અને નથી હા પાડી શકતો બોલો લો આવી માણસની પરિસ્થિતિ હોય એની અંદર સત્સંગ રાખવો કેટલો અઘરો પડે વિચારો તમે તો એણે સત્સંગ રાખ્યો છે હજુ એક વાર હોટલમાં ખાવા ગયા નથી બોલો જેને કંઈક પાળવું છે જેને કંઈક ભગવાનના માર્ગની અંદર આગળ જવું છે એના માટે કંઈક ને કંઈક વિઘ્ન છે જેને રોજ હોટલમાં જઈને ખાવું હોય એને કોઈ એવું કંઈક તું હોટલમાં ના ખાવા જતો એને કોઈ નથી કહેવા વાળું આવું છે આ દુનિયાની અંદર એટલે હેમરાજ શેઠને હવે એ પરિસ્થિતિ ઊભી થઈ કે આ તિલક કરવાનું ચાલો કરું ને ત્યાં કંઠી પહેરીને ને તું કોઈને ઘેર ખાય નહીં તું ડુંગળી ન ખાય તું લસણ ના ખાય અમાર ઘરે આવે તો એ હરખું કોઈ જગ્યાએ બેહે નહીં થોડી વાર થાય તો હાલતો થઈ જાય આ બધું કાઢ અને જો ના કાઢ તો તને શું કરીએ અમે બધા ભેગા થાય નાત બાર મૂકીએ આવી ચર્ચા ચાલુ થઈ હેમરાજ શાહ શેઠ તો મોટા હતા શ્રેષ્ઠિ હતા એની પાસે આવીને બોલવામાં તો બધાને બીક લાગે પણ બધા ભેગા થઈને નક્કી કર્યું આવું કંઈક થાય તો કેવા કોણ જાય કેવા કોણ જાય નક્કી તો કરી નાખ્યું પણ બધાએ નક્કી કર્યું જો અત્યાર તો હેમરાજ શાહ શેઠ છે ત્યાં સુધી કાંઈ થાય નહીં પણ જો આપણે નક્કી કરીએ કેવો સમય જ્યારે આપણો પાકે ત્યારે આપણે ધીરે રહી અને થોડી મારવાની અત્યારે બધા શાંતિ જ બેહો આપણે અને પછી બધાએ આવું નક્કી કર્યું બોલો લો મોટા સંકટ સાંખ્યા અનેક રાખી સત્સંગની પણ ટેક બોલો આવું તો રોજ કાંઈક નહીં કંઈક ચાલ્યા કરે પણ જીવનની અંદર હેમરા શેઠના પરિવારે એવું નક્કી કર્યું એવું નક્કી કર્યું કે ગમે એવા સંકટ આવે પણ સત્સંગને મૂકવો નથી આવી ટેક જ્યારે જીવનની અંદર નક્કી કરીએ આવો કંઈક ગોલ નક્કી કરીએ ત્યારે કંઈક સત્સંગ રે બાકી તો ક્યારે ધોવાઈ જાય એનું કાંઈ નક્કી નહીં બોલો પછી તો સત્સંગી થયા મહારાજને એક દિવસ પ્રાર્થના કરી કે મહારાજ અમારા ગામની અંદર તમે વધારો અને મહારાજની ખબર હતી કે આ હા હેમરાજ તો કેવો ભગત થયો છે મહારાજ સંતો સાથે આવ્યા સુંદરિયાની અંદર રોકાયા હેમરાજ સાહેબ ખૂબ સારી સેવા ભક્તિ ભજન બધું કર્યું મહારાજને ખૂબ દક્ષિણાઓ આપી અને જ્યાં સુધી મહારાજ રહ્યા ત્યાં સુધી ખૂબ લાભ લીધો કોણે એકલા શેઠે મહારાજે કીધું ઘણા દિવસ રોકાયા હવે મારે અહીંથી જવું છે હેમરાજ તમે અમને રજા આપો અને ત્યારે મહારાજને પ્રાર્થના કરી જુઓ સાચો સત્સંગી હોય ભગવાન પાસે કેવું માગે કેવી પ્રાર્થના કરે ભગવાનને કીધું કે મહારાજ તમે મારા ઘેરથી તો જાઓ છો પણ મારા હૃદયમાંથી મહારાજ ક્યારે જતા મારા હૃદયમાં તમે અખંડ જોડે રહેજો મારી અને મહારાજ આ હાથ હવે તમે મારો ઝાલો છે હું તો જીવ છું ક્યારે જ હાથ છોડાવી દઉં એનું કાંઈ નક્કી નથી પણ તમે ભગવાન છો તમે મારો હાથ ક્યારેય છોડતા નહીં તમે જોજો તમે નાના છોકરા હોય ને એના કંઈક બાર તમે બાર ફરવા માટે જતા હોય તમે દીકરાને લઈ ગયા હોય તમે આમ આંગળી રાખી હોય અને તમારો દીકરો જો તમારી આંગળી પકડીને ચાલતો હોય અને ભીષણ કોઈ એવી ગીરદીની અંદર જાઓ તો આંગળી છૂટી જાય તો દીકરો છૂટો પડી જાય કેમ તમારી આંગળી કોને પડી છે પકડી છે દીકરાએ પકડી છે પણ તમે જો એનો હાથ પકડી લીધો હોય તો હે તમે જો દીકરાનો હાથ પકડી લીધો હોય અને પછી ગમે એવી ગીરદીની અંદર જો પ્રવેશ કર્યો તો એ હાથ છૂટે ના છૂટે તમારા હાથની અંદર દીકરાનો હાથ છે એમ હું અને તમે ભગવાનની આંગળી પકડી અને આપણે ચાલવા માટે જઈએ ક્યારેય પોસિબલ નથી પણ ભગવાનને પ્રાર્થના કરી મહારાજ મારો હાથ કોણ જાલજો તમે જાલજો અમે તો કંઈક મચ્છર મચ્છર આવે તો ઓડાડવા માટે તમારો હાથ છોડ દઈએ હે અને જ્યાં છોડીએ હતા તમે તો તરત ભાગી જાઓ હે પણ જો તમે પકડેલા હશે તો અમે ક્યારેય દૂર થઈ શકીએ નહીં આવી મહારાજને પ્રાર્થના કરી બોલો લો અને મહારાજે કીધું કે હમણાં તારી ભર અમે ચિંતા રાખીશું તારી ગમે ત્યારે સુખ દુઃખની એવી કોઈ સમય આવશે પરીક્ષાઓ આવશે ત્યારે અમે તારી જોડે રહેશું તું ચિંતા ના કરતો અને મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં હેમરાજ શાહ શેઠ ના વખાણ કરતા હતા બોલો લો પછી તો સમય પછી સમય ગયો અને આવ્યો આવ્યા તે શ્રીજીને સંત સમય જતા સમય હવે શાહ શેઠ ગરડા થયા થયા અને શું આવ્યો અંત સમય નજીક આવ્યો એ મારા તેડવા માટે આવ્યા સંતો તેડવા માટે આવ્યા લો શાસ્ત્રમાં ખોટું તો નહીં લખાયું હોય ને આવ્યા હશે તો ત્રણ પુત્ર આવ્યા શેઠ પાસ કરું નામ હું તેના પ્રકાશ હવે ધમમાં જાય કે જીવ અરે જાય કે અરે આવી પરિસ્થિતિ ચાલે છે અને ત્યાં કોણ આવ્યા ત્રણ દીકરાઓ આવ્યા લો સંસારીને મોટા મોટો પ્રોબ્લેમ હોય તો આ અંત સમય આવે એટલે કોઈ ભગવાનનું ભજન કરવા માટે ધૂન કરવા માટે કોઈ ભગવાનના દર્શન કરાવવા માટે કોઈ આવે બધા આવે દાદા ઓળખ્યો મને હે કાકા ઓળખી મને ઓલાની આંખી ખુલતી ના હોય ને હવે ધીરે ધીરે બધી સેન્સ છૂટતી જતી હોય અને આ બધા પાછું ગેલું હોય એ પાછું યાદ કરાવવા માટે આવે બોલો લો અને અમારા સાધુને એ બહુ મોટામાં મોટો ફાયદો અંત સમય જેમ જેમ નજીક આવતો જાય એમ એમ એ બધા સંતો ભક્તો ભેગા થાય ધૂન કરે ભજન કરે કથા વાર્તા ચાલતી હોય બોલો લો અખંડ સ્મૃતિ ભગવાનની જ રહે દૂર જવા માટેનો પ્રયત્ન કરીએ તોય બધા ભગવાનમાં નાખે અને તમે લોકો ભગવાનમાં વૃત્તિ રાખવા માટેનો પ્રયત્ન કરો તોય બધા ભેગા થઈને ક્યાં લઈ જાય સંસારમાં લઈ જાય આવું છે હેમરાજ સર શેઠનો અંત સમય આવ્યો અને કોણ આવ્યા ત્રણ દીકરાઓ ત્યાં આવ્યા હો વનો શા પૂજોશા તથા જેઠો ભગભત્રીજો પણ આવી બેઠો કેટલા ભાઈ આવ્યા ત્રણ આવ્યા એક કોણ વનોશા શા પૂજો અને જેઠો આ ત્રણ કોણ હતા એમના દીકરા હતા કોના હેમરાજ શાહ શેઠના અને એક ભત્રીજો હતો એ કોણ હતો ભગો આ બધાએ હેમરસર શેઠનો અંત સમય નજીક આવી ત્યાં આવી અને આ બધા બેઠા કર્યા શેઠ ને સૌએ પ્રણામ કયું કઈ બતાવો છો કામ ત્રણે દીકરા અને ભત્રીજો આવી પગે લાગ્યા અને કીધું કાંઈ તમારી ઈચ્છા હોય તો અમને બતાવો તમે જેમ કહેશો એ પ્રમાણે અમે કરવા માટે તૈયાર છીએ બોલો આને દીકરા કહેવાય શું કહેવાય દીકરા બાકી ગુરુજી ગયા હતા એકવાર અમેરિકા હવે અમેરિકા ગયા હતા પછી એક પધરામણીમાં નીકળ્યા હતા એમાં એક ભાઈના ઘેર ગયા પધરામણીની અંદર પધરામણીમાં ગયા અને ત્યાં પછી પેલા હરિભગત હતા એ આરતી કરી આંખમાંથી આવડા જાય હમણાં અમે બે દિવસ પહેલાં એક ગામમાં ગયા હતા અમે કથા વાર્તા કરતા પણ એક દાદા બેઠા બેઠા રડ રડ જ કરે બોલો હું કથા વાર્તા કરું આરતી કરીએ બધું કરીએ પણ એ રડ્યા જ કરે હું જોયા કરું પણ મેં એકદમ આ કથાની અંદર હું દાદાને જો પૂછીશ ને કાંઈક તો આખી કથાએ એક બાજુ આવી જશે આ સભાનો માહોલ પૂરો થઈ જશે અને મારા દાદાને બાજુમાં લઈ આવવા પડશે બોલો કેટલા માણસ દુઃખી હોય છે વિચાર હતા અમે એ પેલા હરિભગત આરતી ઉતારતા ઉડતા હતા આંખની અંદર આંસુ આવી ગયા અમેરિકાની અંદર આરતી પૂરી થઈ ગઈ ગુરુજી બેઠા હા એ બેઠા વાત કરી અને પછી પૂછું તમારા દીકરા નથી અને ત્યારે ગુરુજીને એને જવાબ આપ્યો કે દીકરા તો છે ગુરુજી પણ એક મારું માનતો નથી દીકરા છે પણ દીપડા જેવા છે બોલો લો કેવા છે દીપડા જેવા અને એ અમેરિકાના પીઝા ખાય ખાય ને બાપા એ બર્ગર ને પછી હું શું આવતું હશે ખબર નહીં હવારમાં પછી સિરિયલો ખાય ને દૂધ પીને હે એ જે ટાર્જન જેવા લાંબા લાંબા જાડા થયા હોય પછી એને એની આગળ એના બાપ ઊભો હોય અહીંથી બચારો જઈને તો શું લાગે એક કંઈ મારું માનતો નથી કે આજ મારી આટલી ઉંમર થઈ છે પણ મારા દીકરાઓ આજ મને પૂછવા માટે નથી આવતા પપ્પા તમારે કંઈક જરૂર હોય તો અમને કહેજો કંઈક તમારે બહાર જવું હોય હવે તમે ગાડી ચલાવી શકો નહીં તો ડ્રાઇવિંગ કરીને અમને તમને લઈ જઈશું મંદિરે દર્શન કરવા માટે આટલું કહેવા માટે નથી કંઈ આવ્યો બોલો લો આજ મને દુઃખ એ વાતનું થાય છે કે જો આના કરતાં મારો દીકરો ન હોત ને તો આજ મને કોઈ ચિંતા હોત નહીં અને ત્યારે ગુરુજીએ કીધું કે આવડો મોટો થઈ ગયો તો એ તમ કોઈ જગ્યાએ ક્યારે સત્સંગમાં લઈ નથી ગયા કોઈ સાધુ પાસે નથી લઈ ગયા ભગવાનના મંદિરે એને તમે લઈ ગયા છો કોઈ દાડો અને ત્યારે એના બાપાએ કીધું કે જ્યારે એ નાનો હતો ને ત્યારે તો એ હું એને મોટલમાં લઈ જતો હતો ગાર્ડનમાં ફરવા માટે લઈ જતો હતો એને જે જોઈતું હતું એ બધું લાવી આપતો હતો પણ હવેથી મોટા મારી ભૂલ હોય તો મેં ક્યારેય એને મંદિરે લઈ ગયો નથી ક્યારેય કોઈ સાધુ પાસે લઈ ગયો નથી આમ જ્યાં વાત ચાલે છે ને ત્યાં ડોરબેલ વાગ્યો ખખડ્યો દરવાજો ખોલ્યો ત્યાં જ પેલો દીપડો આવ્યો અંદર સીધો ફટાક ફટાક કરતો કરતો હવે ગુરુજીની હાઈટ એ તમે બધાએ જોયેલી છે કેવડી ગુરુજીની હાઈટ અને ઓલો મોટો જન જેવો ગુરુજીએ એટલે ગુરુજીને પેલા બેઠા હતા એટલે એના બાપાએ કીધું કે સ્વામીને પગે લાગ પણ લાગે પગે એ સીધો હોય ગયો રૂમમાં બોલો લો ભગવાનને ના લાગે એ સાધુ શું પગે લાગે પછી તો એના પપ્પા બહુ રેડ્યા પણ ગુરુજીએ કીધું હવે કાંઈ આમાં ફેર પડે હવે આ ઢળી ગયો તમારો મૌન થાળ હવે તમારે સહન જ કરવાનો છે વિચારો સંસ્કાર દીકરાઓને આપેલા હશે નાનપણથી એને જો ભગવાનના ભજનમાં ભક્તિમાં રાખેલા હશે ગમે એવો મોટો થાય તો તમે આમ આંખ તમારી ખાલી જોવે તો એને ખબર પડી જાય કે આ જ હલવા જેવું નથી એટલી તો એને બીક હોવી જ જોઈએ તો તમારા દીકરાની અંદર સંસ્કાર આવે બાકી તો તમારા દીકરા હોય કે દીકરીઓ હોય ક્યારેય તમારે એવું નહીં રાખવાનું કે આ મંદિર રહી ગયો કે ભજન કર્યું ભક્તિ કર્યું સત્સંગી થાય ના થાય તમારો ડર તો હોવો જ જોઈએ તમે એક પિતા છો એક માતા છો અહીંયા આ વસ્તુ પહેલેથી હતી વનાશાને ખબર હતી મારા બાપ સત્સંગી થાય સ્વામી તમે ગમે મને નહીં ગમે એને મોકલો તો એ હલ્લે નહીં પણ એક સાધુમાં વિશ્વાસ હતો કે જ્યાં એવું જઈને તો કે બીમાર છે ત્યારે એને હિંમત આવી કે મારા બાપા પાસે પાઈ એટલું કહું બીમાર છે હાલો ને નગર કહેવા માટે તૈયાર નતા વિચારો તમે એ દીકરાઓ આજ ક્યાં બેઠા છે પોતાના પિતા પાસે બેઠા છે અને કહે છે કાંઈક તમારે કંઈ કામ કરાવવાનું હોય તમારી કોઈ ઈચ્છા હોય તો અમને બતાવી દો અમે બધું પૂરું કરશું અને ત્યારે શેઠ બોલ્યા સવિવેક સત્સંગીની રાખજો ટેક વિચાર લો તમે આટલા મોટા સમૃદ્ધિવાન છે કેટલી જગ્યાએ એના ધંધા ચાલતા હશે બિઝનેસો ચાલતા હશે ખેતીવાડીઓ હશે બધુંય હશે તો એ બાપે એમ ના કીધું કે તમે ખેતીમાં ધ્યાન રાખજો આટલી આટલી જગ્યાએ પૈસા આપ્યા છે એ પાછા બધા લઈ લેજો આ બધા બિઝનેસો ચાલે છે એ ધીરે ધીરે આગળ વધે એના માટેના પ્રયત્ન કરજો આવી કોઈ વાત આ શાસ્ત્રમાં લખેલી નથી બોલો સાચો બાપ હોય તો કેવો બાપ હોય એ હલ્લામૃત આપણને આ હેમરાજ શેઠનું ચરિત્ર સંભળાવે કે જ્યારે અંત સમય પિતાનો આવે ત્યારે દીકરાઓને કેવી સમજણ આપવી કેવો ઉપદેશ આપવો હા નક્કરે એક દાદા હતા એંશી વર્ષના દાદા થયેલા કેટલી ના બોલાય ના ઊભું થવાય કોઈ પરિસ્થિતિ નહીં કાલ આપણે કેટલા દાદાને કયા કેટલી વર્ષના ઉંમર નહીં હતા દાદા પંચ્યાસી કે બ્યાસી પંચ્યાસી વર્ષના બોલો લો ખોડે ધોડે હો મોન્ટુભાઈ હા હું ગયો તા તો ભેટી પડ્યા નહીં સીધા આમ અમે દાદા તો ભેટી પડ્યા આજે બોલો વચ્ચે તો એટલા બીમાર થઈ ગયેલા એટલા બીમાર થઈ ગયેલા કફ હવે તો એસી વર્ષને શિયાળો થાય એટલે શું થાય પથારી વસ થઈ ગયેલા બે જ જણાને યાદ કરાયા કરે સાધુ ને મહારાજને સાધુને મહારાજને દીકરાને ફોન આવ્યો યાદ કર્યા કરે છે આવી જાઓ દર્શન છેલ્લે આપી જાઓ વયા જશે તો પાછું રહી જશે એની ઈચ્છા બોલો મેં કોરોના ચાલે હમણાં અમે કાંઈ આવીએ નહીં હમણાં તો ભજન કરશું કે દાદાને સારું થાય અથવા મહારાજની ઈચ્છા હોય તો લઈ જાય પણ દાદા સાજા થઈ ગયા બોલો પાછા અને અત્યારે હમણાં ગયા હતા ભેટી પીડા પાછા પંચ્યાસી વર્ષની ઉંમર એવા ખડે ધડે હોય એને વાંધો નથી પણ આજે આપણે માનતા હોય પંચાસી વર્ષે આપણે એવી રીતે ચાલીએ તો સપના ભૂલી જવાના આપણે ચાલીએ કીએ નહીં આ દાદા પથારી વસ પડેલા હવે તો એવું થાય કે હમણાં અંત સમય આવે બધા ને દીકરા ને દીકરીઓને બાણીઓને બાણિયોન બધાને બોલાવી લીધા લાગ હાલો દાદાને છેલ્લા છેલ્લા મળી લો હવે દાદાને કોઈ ઈચ્છા નો બાકી રે બધા આવી ગયા ચાર દીકરા કેટલા ચાર પણ દીકરાઓને તો અત્યારે તો હવે બધું હવે ધીરે ધીરે હવે સમય સુધરતો ગયો પણ પહેલાના જમાનામાં તો એવું કે જ્યારે બાપ મરવા માટે પડે એટલે દીકરાઓને નજર બધાને ક્યાં હોય મિલકત પર કે દાદા જાય ને તરત હમણાં વિલ બિલ ખોલીએ અને હું હમણાં પિયાસ્કો થાય છે જોઈએ હે બધા એની જ રાહ જોઈને બેઠા હોય એટલે છોકરાઓ તો બધા પ્રાર્થના કરે કે હવે દાદા વહેલા એ શ્વાસ છોડે અને ઉપર જાય તો એ બાળીને આવીએ અને તરત વ્હીલ ખોલીએ કેટલી દાદા એ મરણ મૂડી બધી મૂકી છે એને ભાગ પાડીએ એમાં દાદા હુતેલા કુંસરીમાં પથારી નાખેલી ખાટલામાં આગળ ફરજો અને દાદા છેલ્લા ડસકાઓ લેવો છોકરાઓની હામે થોડી વાર જુએ બધા આમું પાછું ઊંચું જોઈએ પાછા છોકરાઓ બધા સામે જોવે પાછું ઊંચું જોવે એમાં દાદાની ફરતા ફરતા નજર ફળિયામાં ગઈ ફળિયામાં ગઈ દાદાની નજર અને દાદા એ આમ આમ કરે હાથ ઊંચો ના થાય પણ તોય બળ કરીને ઊંચો હાથ કરે છોકરાઓને થયું કંઈક દાદાએ કંઈક જગ્યાએ ડાઇટું બાઈટું લાગે છે બતાવે છે કે આ આ પણ એક એક જો બોલી જાય એકવાર છેલ્લે છેલ્લે તો આપણને ખબર પડી જાય આ જગ્યાએ દાદાએ કંઈક ડાટ્યું છે ચારે છોકરા ભેગા થયા હો ડૉક્ટરને બોલાયા તાત્કાલિક એવું કંઈક ઇન્જેક્શન આલો એવું કંઈક ઇન્જેક્શન આલો એક ઇન્જેક્શનમાં એક વાક્ય બોલીને ભલે દાદા પછી મરી જતા પણ એક વાક્ય બોલી જવા જોઈએ ડૉક્ટર કે કંઈ વાંધો નહીં ઇન્જેક્શન મારી જોડે એવું છે કે એક ઇન્જેક્શન ખાલી હું એને આલો ત્યાં એક વાક્ય તો આખું બોલી જાય એટલી તો એનામાં તાકાત એકવાર આવી જાય પણ એ કેટલાનું છે ખબર છે તા કે ના પચાસ હજારનું છે કેટલાનું છે પેલા છોકરાઓ ચારે ચાર ભેગા થયા એના થયું કે બાપાએ ડાટ્યું હશે કાંઈ જેવું તેવું ડાટ્યું હશે બાપાએ કંઈક સારું જ દાટેલું અને બાપાને થોડું બોલાયો વાસા વાસા એટલું બોલે ખાલી શું બોલે વાસા એટલે આ લોકોને થયું પાછું કે કાંઈક બાપાએ કાંઈક આપણા વારસામાં મૂકી અને જવાના છે એટલે કાંઈક એવું કહે છે કે વાસા વાસા પણ હરખું બોલી શકતા નથી ચારેય દીકરાએ ભેગા થયું જો બધાએ ભેગા થઈ અને જે જે ભાગે આવે એ કાઢો પૈસા અને બાપાને પચાસ હજાર નહીં સાઠ હજારનું ઇન્જેક્શન દેવું પડે ને તો એકવાર આપી દો ડૉક્ટરને કીધું પચાસ નહીં સાઠનું થાય ને તો ચાલો પણ દાદા એકવાર બોલવા જોઈએ હા ડૉક્ટરે તો ભર્યું ઇન્જેક્શન પણ કીધું ચાર આનો કંઈ ભેગા થઈને ચાર મારું ગળું પકડે તો કાંઈ મારાથી થઈ શકે આમ તો ઇન્જેક્શન આપીને સીધા હાલતા થવાના એટલે પહેલાં પચાસ હજાર મૂકો પછી ઇન્જેક્શન પચાસ હજાર લઈને આપી દીધા ડોક્ટર લઈને મૂકી દીધા બેગમાં ઇન્જેક્શન આપ્યું દાદાને અંદર ગરમાટો આવ્યો ઊભા થયા અને દાદાએ કીધું મારી સામે હું બધા બેઠા છો હું તો હવે મરવા પડ્યો આ વાછડો ક્યારની હાવણી ખાય છે એના મોઢામાંથી હાવણી કાઢો અને હુઈ ગયા દાદા બોલો લો વાસા વાછડો હાવણી ખાય છે એવું કહેવા માંગતા હતા પણ બોલાતું તું કેટલું વાસા વાસા આ લોકોને વાસ મૂકી છે હે પચાસ હજાર નું ઇન્જેકશન માટે જિંદગીની અંદર ભગવાને આપણને અંત સમયનો સમય આપ્યો હોય ત્યારે કઈક સારા ઉપદેશના વાક્યો જીવનની અંદર દીકરાઓને કામ લાગે એવા આપવા આવી રીતે પચાસ હજારમાં માં હુવડાવીને જવું નહીં શાહ શેઠે વનાશા પૂજાશા જેઠો ભગવા ચારેયને ઉપદેશ આપે છે કે આવે સંકટ જો કોઈ સમય તોય ટેક ન છોડશો તમે જીવન છે જીવનની અંદર ક્યારેક સુખ આવશે ક્યારેક દુઃખ આવશે બધું જ ચાલશે પણ જો તમે દ્રઢ એવો નિર્ણય કરેલો હશે કે અમારા જીવનમાં અમારે ક્યારેય સત્સંગને નથી છોડવો અમારા જીવ સાથે અમારા જીવ સાથે અમારે સત્સંગને જડીને રાખવો છે જો આવું નક્કી કરેલું તમે હશે તો તમારો સત્સંગ રહેશે માટે ક્યારેય તમે આ છોડશો નહીં આ તો સંસાર છે નાશવંત સાચા એક શ્રીજી ભગવંત માટે શ્રીજી રીજે તેમ કરવું બીજા કોઈ થકી નહીં ડરવું હેમરાજ શાહ શેઠ પોતાના દીકરાઓને ઉપદેશ આપે છે કહે છે આ તો સંસાર છે જો દીકરાઓ આ સંસાર એક દિવસ બધાએ નાશ પામવાનો છે આજે હું મૃત્યુના સમય ઉપર છું કાલ તમારા દીકરાઓ મોટા થશે તમારો સમય આવશે તમે મારી જ જગ્યાએ મરણ પથારી ઉપર સુતા હશો પણ તમારું જીવન જો તમારે સાર્થક કરવું હોય તમારા જીવનમાં કંઈક તમારે કમાઈને જવું હોય તો તમારા જીવનની અંદર એક સાચા ભગવાનને રાખજો અને માટે શ્રીજી રીજે તેમ કરજો તમારા જીવનમાં જે જે કાર્ય કરો એ બધાય ભગવાન રાજી થાય એવી રીતે કરજો તમે આ દુનિયામાં કોઈનાથી ડરશો નહીં જો તમારા જીવનની અંદર તમે ભગવાનને રાખ્યા હશે તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી તમારા જીવનમાં ભગવાનને નથી રાખ્યા તો તમારે બધાથી ડરવું પડશે તમે જુઓ તો ખરા એક નાનો એવો દીકરો પ્રહલાદ પ્રહલાદ એનો બાપ હિરણ્ય કશીપુ આખો રાજા એટલું બધું તપ કર્યું એટલું તપ કર્યું બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પ્રસન્ન કરીને સારું માગ્યું હતું તો સારું હતું પણ એણે કીધું હું આનાથી ન મરું હું આનાથી ન મરું હું આનાથી ના મરું મોટું લિસ્ટ બતાવ્યું બોલો લો હજર અમર થઈ જાઉં એને એમ હતું આ પૃથ્વી પર હાલતો ચાલતો સાક્ષાત ભગવાન એટલે કોણ આ એમ પોતે એને એવું થવું હતું એના માટે તપ કર્યું બોલો પોતાનું રાજ્ય છોડી જંગલમાં જઈને તપશ્ચર્યા કરી ભગવાનને પ્રસન્ન કર્યા અને બ્રહ્મા પાસેથી આવા વરદાન માગ્યા અને વરદાન માગીને પછી પ્રાપ્ત વરદાન કરીને રાજ્યની અંદર આવી અને પછી જે પ્રજા ઉપર અત્યાચાર એને ગુજારવાનો ચાલુ કર્યો છે કોઈ ભગવાનનું નામ એના રાજ્યની અંદર ના લઈ શકે બોલો બધાએ ભજન કરવાનું પણ કોનું હિરણ્ય કશીપુનું કરવાનું બોલો લો એના સિવાય કોઈ ભગવાન નહીં હું જ ભગવાન મારું ભજન કરો મારી સેવા કરો મારી માનતા કરો વિચારો લો તમે કેવા ડેન્જર ડેન્જર માણસો આ દુનિયામાં થઈ ગયા છે ને થાય છે અત્યારે પણ એના જ ઘેર ભગવાને એવો એક માણસ આપ્યો હે એનો જ દીકરો થઈને એવો પ્રગટ્યો કે એણે વિષ્ણુનું ભજન ચાલુ કર્યું બોલો એને ગુરુ હતા કોના હિણકશીપુના એના ગુરુ રોજ એને શીખવાડે બેટા તારા ભગવાન તારા માટે છે ને તારા પિતા જ છે એના સિવાય બીજું કોઈ નથી ત્યારે પેલો હીણ પ્રહલાદ કેટલો સ્ટ્રોંગ માણસ હશે વ્યક્તિ હશે કેટલો છોકરો સ્ટ્રોંગ હશે એ એવું કે ભગવાન વિષ્ણુ છે મારા પિતા ક્યારેય ભગવાન થઈ શકે નહીં અને પછી તો તમે બધા જાણો છો કે પર્વત ઉપરથી ફેંક્યો હે હાથીને ગાંડા કરીને એના ઉપર નીચે કચડાવવા માટેના પ્રયત્ન કર્યા હોલિકાને વરદાન હતું તું આ ચુંદડી પહેરીને જ્યાં સુધી ગમે તેવી અગ્નિમાં જા તો ક્યારેય બલે નહીં એની જગ્યાએ એ ચુંદડી પહેરેલી બેસી અને તોય હોલિકા બળી ગઈ અને પ્રહલાદને કાંઈ થયું નહીં અને અંતે પછી થાંભલો ફાટ્યો અને થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને પછી એવો એના વરદાન બધા પૂરા કર્યા ભગવાને હે હું અંદર ના મરું નું બહાર ના મરું ભગવાને લીધો સીધો ક્યાં ઉમરે બોલો લો ભગવાનની આગળ તો કોઈ હોંશિયારી ઠોકવા જવાય જ નહીં હા બધા આગળ ઠોકાય પણ આય નહીં બાકી આપણા સસુરિયા કરી જ નાખ્યા તો હું શસ્ત્રથી ના મરું હું અસ્ત્રથી ના મરું ભગવાને મોટા મોટા નખ કરી નાખ્યા નૃષિ હે હાથમાં હું છે બોલ અસ્ત્ર છે શસ્ત્ર છે નહીં નહીં આ તો બહુ મોટા મોટા નખ આમ કરીને આમ ફાટ નાખ્યો લો હું વાલ લાગે આને હુઈ ગયો તેને ત્યાં ભગવાન આવી રીતે કામ કરી નાખે પણ ક્યારે કરે એનો ભક્ત થાય ત્યારે કરે એ વિચાર્યું કે ઓહો પર્વત ઉપરથી પાડશે હમણાં મણકા બધા ભાંગી જશે ફાઇવ સેવનનો ક્યાં વયો જશે ને ફોર સિક્સનો ક્યાં જશે કાંઈ ખબર પડશે તો કાંઈ ભગવાન ના આવે પણ એને નક્કી કર્યું હતું કે ગમે એ જીવનની અંદર થઈ જાય પણ હવે ભગવાનના માટે મરવું અને ભગવાનના માટે જ જીવવું જે થાય તે તો ભગવાને એની સહાય કરવા માટે આવ્યા એમ અહીંયા કહે છે કે કોઈનાથી ડરવું નહીં બસ ભગવાનના શરણે રહેજો ભગવાનના આશ્રય રહેજો તમે ધીરજ ધરજો સદાય નક્કી હરિ કરશે સહાય તમે ધીરજ રાખજો ક્યારેક સમય તો માણસ માત્ર નો આવે હા એની અંદર જો ઉકળી જઈએ વાકડા થઈ જઈએ તો આપણે હારી જઈએ પણ એ સમય જો ધીરજ રાખી લઈએ તો ભગવાન સહાય કરવા માટે આવે સુ ઉચર્યા સૌ જણ ચાર અમે ટેક અચળ ધરનાર લો ચારે ચારે હાથ જોડ્યા અને તરત હેમરાજ શેઠને કીધું કે તમે જે આજ્ઞા કરી છે એ પ્રમાણે જ અમે અમારું જીવન જીવશું કષ્ટ જો કદાપી પડશે સત્સંગ ન તજીએ તથાપી બોલો લો ગમે એવા કષ્ટ મારા જીવનની અંદર આવશે પણ અમે ક્યારેય સત્સંગને તજશું નહીં શુદ્ધ ધર્મ પિતાનો જો હોય તજે તે તો કુપુત્ર જ હોય આ ત્રણેય ભાઈઓ અને ચોથો ભત્રીજો ચારેય એના પપ્પાને હવે વાત કરે છે બોલો દીકરાઓ એવા હોય ને એના બાપને જો એવી વાત કરે ને તો એના બાપને આમ પોહરા ચડે વાહ અંત સમય મારો છે પણ મારા દીકરાની સમજણો તો જુઓ કેવી છે હે ઘણા દીકરાઓ નહીં કહેતા કે પપ્પા હવે બધેથી વૃત્તિઓ તોડવા માંડો હવે ભગવાનમાં જોડાવા લાગો અમે ધૂન કરીએ છીએ જો તમારી સામે ભગવાનની મૂર્તિ છે એની અમે દર્શન કર્યા કરો ઘણા આવા દીકરાઓ હોય છે સંબંધીઓ નજીક જાય કે બસ હવે અહીં દૂરથી જ તમે બસ દાદાના દર્શન કરી લો એમને મળી લીધું બધું થઈ ગયું હવે એમની પાસે જવાનું નથી એ ધૂન બાજુ મૂકી દીધી હોય વાગતી હોય એ ધીરે 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 મય થઈને એ ધમમાં વયા છે એમ આ દીકરાઓ કે છે કે પિતાનો જો શુદ્ધ ધર્મ હોય અને એ જો શુદ્ધ ધર્મ હોય એને જો તજી દે એનો દીકરો તો એ કુપુત્ર કહેવાય એ દીકરો કહેવાય નહીં જે ધર્મ કેરા ગુરુ હોય સારા નિષ્કામ આદિ વ્રત પાળનારા તે તાતનો ધર્મ તજી જાય કુપાત કુપુત્ર તે તો ગણતા ગણાયેલો તમારા પિતા એ કોઈ સારો સાધુના યોગની અંદર હોય કોઈ સત્સંગની અંદર હોય અને પછી તમે એના દીકરા થયા એનો વારસો તમે રાખો તો તમે સુપુત્ર કહેવાઓ અને જો એનો વારસો ના રાખાવ તો કેવા કહેવાઓ કુપાત્ર કુપુત્ર કહેવાય તાતે કરી જે શ્રમથી કમાણી પુત્રે કુમાર્ગે કરી ધૂળધાણી જોતા દરિદ્રી બહુ તે જણાય કુપુત્ર તે તો ગણતા ગણાય લો હા હવે દીકરાઓ કોને વાત કરે છે પિતાને વાત કરે છે પિતાજી તમે જે સમૃદ્ધિ ભેગીલ કરી છે કમાય કમાય અને જો અમે એને બીજા માર્ગે એટલે કે કુમાર્ગે વાપરી નાખીએ તો અમારા જેવો કોઈ કુપાત્ર કહેવાય નહી દરિદ્ર અમારા જેવો કોઈ કહેવાય નહીં બોલો જે ચોર ઝાર વ્યસની થયેલો અધર્મના પક્ષ વિશે ગયેલો અખાદ્ય વસ્તુ પણ જેહ ખાય કુપુત્ર તે તો ગણતા ગણાય બોલો સુખ હોય સમૃદ્ધિ હોય પિતાએ સમૃદ્ધિ ભેગી કરેલી હોય અને પાછળ દીકરાઓને મળી હોય અને પછી એ જો ચોરીને ચોરીની અંદર વાપરવા માંડે વ્યસનોની અંદર વાપરવા માંડે અધર્મના પક્ષ જે જગ્યાએ ચાલતા હોય અધર્મી લોકો હોય એના પક્ષની અંદર ભણી અને ને આ બધું એ વાપરવા લાગે ન ખાવાની વસ્તુ ખાવા લાગે તો એ દીકરો નથી શું છે કુપાત્ર છે એ પાત્ર નથી તાતે દીધેલું પર દાન જે ભૂમિકા કે ધનધાન્ય યાન તે પાછું લેવા ચિત્તમા ચેહાય કુપુત્ર તે તો ગણતા ગણાય તમારા પપ્પાએ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ભૂમિનું દાન કરી દીધું કોઈ જગ્યાએ કંઈક પૈસાનું દાન કરી દીધું અને પછી એવા અગ્યા ધામમાં પછી તમે જઈને બે જાઓ મારા પપ્પાએ દાન કરેલું આ લાવો જમીન પાછી હે પિતા તમારો તપતે ફળ્યો છે સત્સંગ ચિંતા મળી તો મળ્યો છે લો દીકરાઓ કે હે પિતાજી તમે એટલું બધું તપ કર્યું તમારું પુણ્ય એના પ્રતાપે કરી અને અમને આ ચિંતામણી સમાન સત્સંગ મળ્યો છે તે વ્યર્થ કાઢી નહીં નાખશું જી સ્વશિષ સાથે સત્સંગ કરીશું જો બોલો લો પિતા તમે ચિંતા ન કરશો અમે તમે તમે જે અમને સત્સંગ આપ્યો છે ને એ સત્સંગને અમારા શિરને સાટે રાખીશું સુણી શેઠ થયા રાજી પછી અક્ષરધામે ગયાજી લો આવી વાત ને ત્યારે હેમરાજ શેઠ ના તો હા 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 બાપ કરતા બેટો સવાયો છે હવે અહીંયા ચિંતા છે એ મોતથી મહારાજ હવે લઈ જાઓ ચાલો લો ઊભા જો ને ક્યારે ના અમારી વાતો સાંભળો જો ને હવે એ કૃપા કરો અને ઉપાડો અને મહારાજે પછી ધીરે રહીને કૃપા દ્રષ્ટિ કરી શરીરમાંથી જીવને કાઢી અને સીધા જ અક્ષરધામ હા પછી દેદ ક્રિયા જેહ વનાશાએ કરી બધી તેહ પછી નાતની રીત પ્રમાણે માંડું કારજ કરવા તે ટાણે લખી કંકોતરી ગામો ગામ નાત ના નિજ નાત તેડાવી તે ઠામ અને પછી હવે જે નાતને તેડાવી છે કંકોત્રી લખીને અને પછી નાત હવે જો તમે સત્સંગની કેવી પરીક્ષા લે છે અને વનાસા અને કેવા પૂજાશા શું થશે ફેલ થશે કે પાસ થશે હે પાસ થઈ જશે હા તો એ કેવા પાસ થાય છે એની કથા આપણે આવતી રવિસભાની અંદર સાંભળીશું અત્યારે અહીંયા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ હેમરાજ શાહ શેઠને જ્યારે અંત સમય આવ્યો અને કેવું સુંદર મજાનો ઉપદેશનો એમે એમના દીકરાઓને કેવી સારી સારી વાતો કરી અને સત્સંગમાં રહેવા માટેની ભલામણ કરી એવી મહારાજ અમારા જીવનનો જ્યારે અંત સમય આવે ત્યારે બીજું કાંઈ અમને યાદ ન આવે પણ તમે યાદ આવો તમારા સંતો યાદ આવે તમારા ભક્તો યાદ આવે અને અમારો અંત સમય સુધરી જાય એવી કૃપા કરજો એ સાથે આજની સભાને અહીંયા આપણે પૂર્ણ કરીએ બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ